આજે રાજકોટના સ્વામિનારાયણ ગુરુકુળના પ્રાર્થના હોલ ખાતે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીના અધ્યક્ષ સ્થાને સૌરાષ્ટ્ર કચ્છની 30 નગરપાલિકાઓની સમીક્ષા બેઠક યોજાઈ છે, જેમાં વિસ્તૃત પ્રશ્નોની ચર્ચા કરાઈ હતી. અહેવાલ વિજય મકવાણા. ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના માધ્યમથી ગુજરાતની 156 નગરપાલિકા, 8 મહાનગરપાલિકા અને 8 ઓથોરિટીને વિકાસકામ માટે વર્ષે 8,000 કરોડ અમે આપીએ છીએ. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ નીચે ગામડાઓનો વિકાસ થઈ રહ્યો છે અને શહેર અને મહાનગરનો પણ વિકાસ થઈને ગુજરાતનો સમતોલ વિકાસ થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ વખતો વખત દર વર્ષે અમે પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, ચીફ ઓફિસર અને એન્જિનિયર જે નગરપાલિકામાં બોલાવી અમારા 6 ઝોન છે. અમદાવાદ ખાતે પણ અમે ગઈકાલે અને આગલે દિવસે મિટિંગ કરી, ભાવનગર ઝોનની કરી ગઈકાલે, આજે રાજકોટ ઝોનની મિટિંગ કરી, હવે શનિવારે અંકલેશ્વર ખાતે સુરત ઝોનની મિટિંગ છે, પછી વડોદરા ઝોનની મિટિંગ છે સોમવારે, એના પછી અમારી ગાંધીનગર ઝોનની ગાંધીનગર ખાતે એમ 6 ઝોનની પદાધિકારી અને અધિકારી સાથે મળીને ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના પણ અમારા અધિકારીઓ, પ્રાદેશિક કમિશનર કચેરીના પણ અધિકારીઓ અને જે વિકાસકામો કરી રહ્યા છે ક્યાં છે નગર એનું એક સિંહાવલોકન થાય અને એમાં કાંઈ પણ મુશ્કેલી હોય તો ફાઇનાન્સ બોર્ડ અને સરકાર એમની સાથે છે. ગ્રાન્ટ જે અમે આપીએ છીએ એનું આયોજન થયું છે કે નહીં, જનરલ બોર્ડના માધ્યમથી પ્રાદેશિક કમિશનર થ્રુ અમને દરખાસ્ત મોકલે, મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરીને સીધી અમને દરખાસ્ત મોકલે અને એના આધાર ઉપર અમે ગ્રાન્ટ રિલીઝ કરતા હોઈએ છીએ. ત્યારે વખતો વખત આ રિવ્યૂ બેઠકો અમે લેતા હોઈએ. ત્યારે આજે રાજકોટમાં પદાધિકારીઓ 30 નગરપાલિકા રાજકોટ ઝોનની એની આજે પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે મિટિંગ લીધી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભાજપની સરકાર સતત લોકોની ચિંતા કરી રહી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં સ્માર્ટ સિટી અમૃત સિટી નીચે પણ નગરપાલિકાઓ અને મહાનગરોનો વિકાસ થઈ રહ્યો છે. ત્યારે હવે અમૃત મિશન 2 નવું યોજના કેન્દ્ર સરકાર માની વડાપ્રધાન શ્રી મોદી સાહેબ લાવી રહ્યા છે. ત્યારે ગુજરાતની 33 પહેલા સ્લોટમાં નગરપાલિકાઓ હતી, હવે 156 નગરપાલિકાઓના આ અંતર્ગત પાણી પુરવઠા માટે પીવાના પાણીની સારી સુંદર વ્યવસ્થા માટે અમે ગ્રાન્ટ આપવાના છીએ. ત્યારે ખૂબ સુંદર આયોજન સાથે ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે. ત્યારે નગર અને મહાનગર સુંદર રહેવા લાયક અને સ્વચ્છ નગર બને એની અમે ચિંતા કરી રહ્યા છીએ. ત્યારે ફાઇનાન્સ બોર્ડના માધ્યમથી અમે જે મોટા પ્રમાણમાં ગ્રાન્ટ આપી રહ્યા છીએ, સમયસર યોગ્ય એનો વપરાશ થાય, સારી ગુણવત્તાવાળા કામો થાય એની અમે ચિંતા કરી રહ્યા છીએ અને એનું રિવ્યૂ બેઠક છે.